બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની જંગી જાહેરસભા યોજવામાં આવી. બનાસકાંઠાના ભાભર ખાતે બે દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સભા સંબોધ્યા બાદ આજે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ 14 વિધાનસભા બેઠક ઉપર જંગી જાહેરસભા સંબોધી હતી, જેમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. રાહુલ ગાંધીને દિયોદર લાખાણી કોંગ્રેસ સમિતિ દ્વારા ફૂલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીએ ભાજપને આડે હાથ લેતા જણાવેલ કે નરેન્દ્ર મોદી ગુજરાતમાં દરેક સભામાં એક જ વાત કરે છે કે દેશમાં કોંગ્રેસને ખતમ થઈ ગઈ છે, તો આખા ભાષણમાં કોંગ્રેસ વિશે કેમ કહે છે? ગુજરાતમાં ઉદ્યોગપતિની સરકાર છે, હવે પછીની સરકાર જનતાની આવશે. નોટબંધી કરી ત્યારે કહેતા હતા કે કાળાધન બહાર આવશે, તો નોટબંધીમાં આમ જનતા બેંક આગળ ઉભી રહીને કોઈ રાજકીય નેતા બેંક આગળ જોવા કેમ ન મળ્યા? કારણ કે કાળાધનવાળા બેંકના પાછળના દરવાજેથી જઈ એસી રૂમમાં બેસીને કાળાધનના વ્હાઇટ કરી નાખ્યું હતું તેવું જણાવેલ. દિલીપસિંહ રાજપૂત, KTV ન્યૂઝ ગુજરાતી, દિયોદર.